નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આગળ જોઈએ. બરાબર, તો હવે આપણે આગળ પાણી સાથે જોડાયેલા કેટલાક રિવાજની ચર્ચા કરી હતી કે બરાબર, કે કોઈ નવું જે પાણી આવ્યું હોય તો એ લોકો પાણીનું જે છે પાણીના વધામણા કરે છે, પાણીમાં બરાબર એની પૂજા કરે છે આવી રીતે કોઈ. અને આપણે જોયું તો ઉત્તરાખંડમાં રહેતા એક નવોઢા હતી, એવી જ રીતે પાણીની જે છે એમને જો કેવી રીતે પગે લાગતી હતી, એની પૂજા કરતી હતી, એ પણ આપણે જોયું. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે શું તમારા ઘરે પાણી ભરવાના ખાસ ઘડા છે કે પાણી ભરવા માટે કોઈ અલગ ખાસ છે એ ઘડા છે? જુઓ, આ સુંદર તાંબાના ઘડામાં પાણી ભરવામાં આવે છે. બીજા ચિત્રમાં ચળકાટ ધરાવતો પિત્તળનો ઘડો જોઈ શકાય છે અને પાણી ભરવાની જગ્યા નજીક પથ્થરનું કોતરણી કામ પણ સરસ મજાનું જોવા મળે છે. તમે જળાશયોની નજીક સુંદર ઇમારતો જોઈ છે ક્યાં? ઘણી જગ્યાએ કદાચ તમે જોઈ હોય, ક્યાં જોઈ છે તો એ તમારે લખવાનું છે. ત્યારબાદ આપણે એના ઉપરથી કેટલાક પ્રશ્ન જોઈએ કે તમારી શાળા અથવા ઘરની નજીક કોઈ તળાવ, કૂવો કે વાવ છે તો તેની મુલાકાત લ્યો અને એના વિશે વધારે તમારે ગોતવાનું છે. તમે આપણે કોઈ રહેતા હોય, આપણી શાળા છે, ઘર છે, તો એની આજુબાજુ તમારે જોવાનું છે કોઈ વાવ કે તળાવ, કૂવો કે એવું છે. જો હોય તો એના વિશે તમારે શું માહિતી ગોતવાની છે, તે કેટલું જૂનું છે, કોણે બંધાવેલું છે, તેની આસપાસ કેવી ઇમારતો છે, શું તેનું પાણી ચોખ્ખું છે, તેને નિયમિત સાફ કરવામાં આવે છે, તેનું પાણી કોણ વાપરે છે, તે જગ્યાએ કોઈ તહેવાર મનાવાય છે, આજે ત્યાં થોડું પાણી છે કે કેમ, તે સુકાઈ ગયું છે, તો આવી રીતે તમારે આ કેટલાક એના આધારે પ્રશ્નો આપ્યા છે તો એના જવાબ તમારે ગોતવાના છે. આજુબાજુ હોય તો એ રીતે તમારે ચર્ચા કરી અને એના સાઈડમાં પેન્સિલથી આન્સર છે લખતા જવાના છે. ત્યારબાદ એવું કે પશુઓને પાણી પીવા માટેના હવાડા તમારા ગામમાં છે ક્યાં ક્યાં, તો એ પણ કદાચ ગામડે નેમ હોય છે બરાબર, તો ગામનું નામને લખી નાખવાનું કે ત્યાં આવેલા છે, કઈ કઈ જગ્યાએ આવેલા છે એ પણ તમારે લખવાનું છે. પછી ત્યારબાદ એવું કહે છે કે આના વિશે વિચારો. ઈસવીસન 1986માં જોધપુર અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ ન હતો, લોકોને જૂની અને ભૂલાયેલી વાવ યાદ આવી. એમ કહેવાય છે 1986માં જોધપુર અને તેની આજુબાજુમાં વિસ્તારમાં છે વરસાદ નહોતો, એટલે તેમને એક જૂની એમની ભૂલાઈ ગયેલી વાવ છે એ યાદ આવી જાય છે. તેઓએ વાવ સાફ કરી અને 200 ટ્રક કરતાંય વધારે જુઓ કચરો બહાર કાઢ્યો. તે વિસ્તારના માણસોએ પૈસા ભેગા કર્યા, તરસ્યાનગરે વાવમાંથી પાણી મેળવ્યું. થોડા વર્ષો પછી વરસાદ સારો આવ્યો અને ફરીથી પાછી એને એમ કહેવાય છે કે લોકોને વાવ ભૂલાઈ ગઈ, કે જ્યારે વરસાદ ન આવે, પાણી ન મળે ત્યારે એને યાદ આવે, બાકી જ્યારે વરસાદ આવવા માંડે, પાણી આવવા માંડે તો ત્યારે ફરી પાછી વાવ ભૂલાઈ જાય છે. પણ આવું હોવું જોઈએ નહીં, એને વ્યવસ્થિત સાફ સુથરી રાખવી જોઈએ. ભલે આપણે એની જરૂર ન હોય છતાં પણ એની ચોખ્ખાઈને વ્યવસ્થિત રાખવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આગળ એની જરૂર પડે તો આપણે એમાંથી પાણીનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ એવું કહે છે કે ચર્ચા કરો, પુનિત જ્યાં રહે છે ને ત્યાં બે જૂના કૂવા છે. તેના દાદી એને કહે છે કે 15-20 વર્ષ પહેલાં આ કૂવામાં પાણી હતું, પરંતુ અત્યારે કૂવાનું પાણી સુકાઈ ગયું છે. કે 15-20 વર્ષ પહેલાં તો આ કૂવામાં પાણી હતું, પણ અત્યારે છે ને કે આ કૂવામાં પાણી સુકાઈ ગયું. શા કારણે? તો આપણે એના કારણ આપ્યા છે કે ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી જમીન કૂવામાંથી ખેંચી લેવામાં આવ્યું હોય, જે તળાવમાં વરસાદનું પાણી સંગ્રહ કરાવવામાં આવતું હતું તે હવે ત્યાં ન પણ હોય. જે તળાવ વૃક્ષો અને બગીચાની આજુબાજુ જમીન સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે, તેના માટે બીજું કોઈ કારણ છે? આ 3 કારણ તો આપણે આપેલા જ છે, એના સિવાય એમ કહેવાય છે કે બીજું કોઈ કારણ છે? તો કે જમીનમાં પાણીના તળ ઊંડા ગયા છે, એ કૂવાઓની જાળવણી ન થતાં અંદર કચરો જમા થઈ ગયો હોય, તેથી પણ એ તળ પુરાઈ ગયું હોય ને એના લીધે પણ કદાચ કૂવાનું પાણી સુકાઈ ગયું હોય, એ પણ બની શકે. ત્યારબાદ એમ કહે છે કે આજની વાર્તામાં ચાલો જોઈએ કે આજે લોકો જુદી જુદી કેવી રીતોથી પાણી મેળવવાની વ્યવસ્થા કરે છે. પાના નંબર 57 જુઓ.
અને ચર્ચા કરો તમે તમારા ઘરમાં પાણી તેમાં આપેલી કોઈ રીતથી મેળવો છો, તેના પર તમારે રાઈટની નિશાની કરવાની છે. જો તમે કોઈ બીજી રીતે પણ પાણી મેળવતા હોય તો તમારી નોટબુકમાં તે લખો. સામેના પેજ ઉપર આપણને આપેલું છે, પેજ નંબર 57 ઉપર જે બરાબર આપ્યું છે તો એમાં તમારે જોવાનું છે કઈ કઈ રીતે તમે છે કેવી રીતે પાણી મેળવો છો. તો આમાં અલગ અલગ ચિત્ર દ્વારા આપણે આપ્યું છે કે પહેલું ચિત્ર એવું કહે છે કે પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોનીમાં દિવસમાં 2 વાર આવે છે. ટેન્કરથી પાણી મેળવવા અમારે લાંબી હારમાં ઊભા રહેવું પડે છે. તે સમયે લોકો પાણી માટે ઝઘડો કરે છે. ત્યારબાદ બીજા ચિત્રમાં એક બેન છે એવું કહે છે, અમે કૂવામાંથી પાણી મેળવીએ છીએ. નજીકનો કૂવો 1 વર્ષ પહેલાં સુકાઈ ગયો હતો. હવે અમારે બીજા કૂવા સુધી પહોંચવા દૂર સુધી ચાલવું પડે છે, પછી એમને પાણી મળે છે. ત્યારબાદ ત્રીજામાં એવું કહે કે અમને ઘરે પાણી 1.5 કલાક માટે મળે છે અને આખો દિવસ તેને ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ. ક્યારેક તે ગંદુ પણ હોય છે, જુઓ. ત્યારબાદ અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળે છે. એક આ બેનને એવું છે કે એને ભાઈ નળ છે તો એમાં તો એને આખો દિવસ પાણી આવે છે. ત્યારબાદનું ચિત્રમાં એવું કહે છે કે નજીકમાં હેન્ડપંપ છે પણ અમને જે પાણી મળે છે તે ખારું હોય છે. અમારે પીવાનું પાણી જુઓ ખરીદવું પડે છે, એટલે કે પીવાનું પાણી તો વેચાતું લેવું પડે છે. ત્યારબાદ અમે પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડેલો છે. હવે અમને કોઈ મુશ્કેલી નથી. અમારે બોરવેલથી પાણી ખેંચવા મોટર મૂકવી પડે છે. અમે ઈચ્છીએ ત્યારે પાણી મેળવીએ છીએ. ત્યારબાદમાં એવું કહે છે, અમે પાણી કેનાલમાંથી મેળવીએ છીએ. આવી રીતે આ લોકો છે અલગ અલગ રીતે પાણી મેળવે છે. તમે કઈ રીતે મેળવો છો તો એમાં તમારે રાઈટની નિશાની કરવાની છે, એવું તમને કીધું હતું, બરાબર. ત્યારબાદ એવું કહે છે કે ચર્ચા કરો. શું કહે છે કે બધાને જીવવાનો હક છે, તેમ છતાં શું દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મેળવે છે? કે દરેક વ્યક્તિને જીવવા માટે જીવવાનો તો હક છે, પણ વ્યક્તિને જીવવા માટે પૂરતું પાણી મેળવે છે? અમુકને તો પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી. અમુક લોકો જુઓ એવા પણ છે કે જેમને પીવા માટે પૂરતું પાણી છે એ પણ મળતું નથી. ત્યારબાદ એવું કહે છે કે એવું કેમ હશે, એવું શા માટે હોય? તો કે વરસાદ ઓછો પડતો હોય, વરસાદના પાણીનો સંગ્રહ થતો ન હોય, તો એના હિસાબે પણ એવું બની શકે. કેટલાક લોકોએ પીવાનું પાણી ખરીદવું પડે છે, તો કે હા, ઘણા બધાને એવું પણ હોય. શું આવું હોવું જોઈએ? તો કે ના, સરકારે તે માટે યોગ્ય વ્યવસ્થા ખરેખર કરવી જોઈએ. પીવાનું પાણી છે એ ખરીદવું પડે એવું હોવું જોઈએ નહીં. સરકારે એમના માટે કોઈ સારી એવી વ્યવસ્થા કરવી જોઈએ. ધરતી પર પાણી દરેક માટે છે. કેટલાક લોકો જમીનમાં ઊંડેથી બોરવેલમાંથી પાણી મેળવે છે, તે કેટલા અંશે સાચું છે? તમે ક્યારેય આવું જોયું છે કે ઘણા લોકો સીધા પાણી પુરવઠાની પાઇપ સાથે પંપ કેમ જોડે છે? તો કે ભાઈ, પંપ જોડીને વધારે દબાણથી જરૂરી પાણી મેળવવા લોકો આવું કરે છે. પંપ જોડી અને વધારે દબાણથી પાણી મેળવવા, બરાબર, એટલા માટે એવું કરતા હોય. ત્યારબાદ આના લીધે બીજા લોકોને કેટલી મુશ્કેલી પડે છે, શું તમને આવો કોઈ અનુભવ છે? તો કે હા, એ લોકો જો એવું કરે તો આજુબાજુવાળાને ત્યાં પાણી છે ને આવતું બંધ થઈ જાય, અથવા તો એકદમ ધીમું આવે. જ્યારે એ પંપ જોડીને વધારે દબાણથી પાણી મેળવે તો એને આજુબાજુવાળા લોકોને છે આ રીતે નુકસાન થાય છે, બરાબર. ત્યારબાદ એવું કહે છે કે આના લીધે બીજા લોકોને કેટલી મુશ્કેલી પડે છે, શું તમને આવો કોઈ અનુભવ છે? તો કે હા, આપણે ઘણી વખત આજુબાજુ એવું બનતું હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે એક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગનું જે જળ બિલ, એટલે કે પાણીનું જે બિલ છે એ આપેલું છે. હવે તમારે આ પાઠનું એમ કહેવાય બિલનું જે છે સરસ મજાની વિગત કઈ કઈ છે એ જોવાની છે, અને એના આધારે આપણને કેટલાક પ્રશ્ન પૂછ્યા છે, તો એ પ્રશ્નો આપણે જોઈએ, બરાબર. તો કે આ બિલ કઈ ઓફિસથી આવ્યું છે? તો આ બિલ છે એ કઈ ઓફિસથી આવેલું છે? સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રો
લીક વિભાગ, બરાબર, એનો જવાબ એ આવશે. શું તમને પાણીનું બિલ ઘરે મળે છે તે ક્યાંથી મોકલવામાં આવે છે તે શોધી કાઢો. તો અલગ અલગ હોય, બરાબર, ઘણાને જે રીતે તમારે પાણી આવતું હોય, ઘણાને જે હોય બોર હોય એ રીતે હોય, 7-8 બ્લોક વચ્ચેને ભેગું હોય, તો કોઈ એક વ્યક્તિ છે એનું જે આયોજન કરતા હોય તો એ રીતે બિલ આપવા આવતા હોય, ઘણા એને પહોંચ આપી જતા હોય કે આટલું જે બિલ આવ્યું છે તો તમારે આટલા પૈસા દેવાના છે. આવો અલગ અલગ રીતે હોય, તો તમારે કઈ રીતે આવે છે શોધી કાઢવાનું છે. હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ લખેલું છે તમે શું વિચારો છો? તો કે ભાઈ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટ માટે જુદા જુદા વિભાગો પાડવામાં આવે છે. એક વિભાગને પાણી પુરવઠાનો હોય છે જે આ વ્યવસ્થા સંભાળે છે, તેથી આમ લખવામાં આવ્યું હશે. એમ આપણે કહી શકીએ બિલ કોના નામ પર છે, દરેક મહિને તેમણે કેટલા પૈસા ચૂકવવા પડે છે. તો જુઓ, એનું નામ છે પૂજન પટેલ. બિલ છે એ કોના નામ પર છે? તો કે પૂજન પટેલ પર. અને એને 100 ને જો નીચે આપ્યું છે કુલ ચૂકવવા પાત્ર રકમ 117 રૂપિયા ચૂકવવા પડે છે. શું તમારે પાણી માટે બિલ ભરવું પડે છે? કેટલું પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં જુદો હોય છે તમારા વડીલોને પૂછો. તો કે હા, આપણે પણ એમ જ હોય છે, પૈસા ચૂકવવા પડે, બિલ પણ ભરવું પડે છે, પણ જુદી જુદી કોલોનીમાં જે હોય છે અલગ અલગ એરિયા પ્રમાણે હોય. તમારા વડીલોને, મમ્મી પપ્પાને પૂછજો, એને ખ્યાલ હોય, એને ખબર હોય, બરાબર. ત્યારબાદ એમ કહેવાય છે કે આ કરી શકાય. જુઓ, શું કરી શકાય? તો આપણે આગળ જોઈએ તો એમાં એવું કીધું છે, કેટલાક એવા સમૂહો છે કે જે જુદા જુદા વિસ્તારમાં લોકોને પાણી લાવી આપવા માટે સખત મહેનત કરે છે. તેઓ વડીલોને તેમના સમયે પાણીની વ્યવસ્થા વિશે પૂછે છે. તેઓ જૂના તળાવ અને નાળા ફરી બંધાવે છે અને નવા પણ બનાવે છે, બરાબર. તો ચાલો જોઈએ કે એક સમૂહ જેનું નામ તરુણ ભારત સંઘ છે અને તેમણે દડકી માઈને કેવી રીતે મદદ કરી. જો એક આ ચિત્ર આપેલું છે, માજી છે, એનું નામ દડકી માં છે. એને એમ કહેવાય છે કે એક સમૂહ જેનું નામ તરુણ ભારત સંઘ છે એ આ જે માજી હતા એમને મદદ કરે છે. કેવી રીતે? તો કે જો આ ચિત્ર આપ્યું છે, દડકી માઈ છે તે રાજસ્થાનના અલવર જિલ્લાના એક ગામમાં રહે છે. ગામની સ્ત્રીઓએ આખો દિવસ ઘર અને પ્રાણીઓની સંભાળ રાખવામાં વિતાવવી પડે છે. ઘણી વખત તેઓને પ્રાણીઓ માટે કૂવામાંથી પાણી ખેંચતા આખી રાત જાય છે. જુઓ કેટલું બધું કઠિન છે. ઉનાળામાં જ્યારે કૂવા સુકાઈ જાય ને ત્યારે તેઓએ ગામ છોડી દેવું પડે છે, કે જ્યારે ઉનાળો આવે અને કૂવામાં એમ કહેવાય પાણી જે હોય સુકાઈ જાય, તો ત્યારે આ લોકોએ બિચારાએ ગામ છોડી દેવું પડે છે. દડકી માએ આ સમૂહ વિશે સાંભળ્યું અને મદદ માટે પૂછ્યું. ગામના લોકો અને આ સમૂહના સભ્યોએ સાથે મળી તળાવ બનાવ્યું. પછી આ દડકીમાં હતા ને એને આ સમૂહ વિશે સાંભળે છે, કયું? તરુણ ભારત સંઘ. અને એમ કહે છે કે એને મદદ માટે પૂછે છે. તો ગામના લોકો અને આ સમૂહના સભ્યો સાથે મળી તળાવ બનાવે છે જેથી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની મુશ્કેલી હવે ઓછી થઈ છે. લોકોને વધારે દૂધ મળતું થયું, તેઓની કમાણીમાં વધારો થયો. કે જો એને દડકીમાં છે એને આ તરુણ ભારત સંઘ વિશે ખબર પડી, તો પછી એની મદદ લે છે અને આ તરુણ ભારત સંઘ પણ એમને આ રીતે મદદ કરે છે, તળાવ બનાવી આપે છે. હવે તમે કોઈ સમાચાર પત્રમાં આવા સમાચાર ક્યારેય વાંચ્યા છે? તો કે શું કહે છે કે લોકો તેમની પાણીની પરેશાનીનો ઉકેલ કેવી રીતે લાવે છે? તો કે ભાઈ, જો શું તેઓ કોઈ જૂના તળાવ અને વાવનું સમારકામ કરી અને એનો ઉપયોગ કરે છે? તો કે હા, એ તો કરે, પણ એ સિવાય જોઈએ તો અમુક પ્રશ્નો હોય તો ભેગા મળી ચર્ચા કરવી જોઈએ. એના જે રસ્તા છે ચર્ચા કરી કોઈ રસ્તો વિચારે છે અને સરકારને પછી અરજી કરે છે. આમ એ લોકો એમ કહેવાય છે પાણીના પરેશાનીનો ઉકેલ છે એ મેળવી લાવે છે. તો આપણે જોયું કે ભાઈ, ખરેખર પાણી છે આપણા જીવન માટે કેટલું ઉપયોગી છે. આપણે પાણીનું ખરેખર જતન કરવું જોઈએ. જળ એ જ જીવન એમ પણ આપણે કહી શકીએ.